નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે અમે આપી રહ્યા છીએ આપને અગત્યના સમાચાર તો જે ઉમેદવારો મિત્રો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેનું રાત્રિના સમયમાં જ અંત આવી ગયો હતો તો અમે આપને બતાવી રહ્યા છીએ પીએમએલની માહિતી તો પીએમએલ વન ગ્રાન્ટીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પીએમએલ વન જાહેર કરી દેવામાં આવ્યું છે પીએમએલ વન જોવા માટે થઈ અને બાજુમાં આપેલા થ્રી ડોટ ઉપર ક્લિક કરતાં મેરિટ આવશે મેરિટ ઉપર ક્લિક કરતાં સોરી મેરિટ ઉપર ક્લિક કરતાં હાયર સેકન્ડરી સેકન્ડરી હાયર સેકન્ડરી જીઆઈએ એટલે કે હાયર સેકન્ડરી ગ્રાન્ટીન એડ એવું ટેબ તમને દેખાશે એના ઉપર ક્લિક કરતાં જ જનરલ લિસ્ટ ડીવી કેન્ડિડેટ લિસ્ટ અને છેલ્લે ત્રીજા નંબર ઉપર પીએમએલ વન મૂકેલો છે તે પીએમએલ વન ઉપર ક્લિક કરતાંની સાથે જ તમે તમામ વિષયોનું અહીં પીડીએફ ફાઇલ જોઈ શકો છો જેમાં ઇંગ્લિશ મીડિયમના અને ગુજરાતી મીડિયમના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવી ગયો છે તમે અહીંથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તમારા વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો અને જુઓ કે તમારો મેરિટ ક્રમ છે એ કેટલો આગળ આવ્યો છે કારણ કે ઘણા બધા ઉમેદવારોના નામ નીકળી ગયા છે ઘણાના ફોર્મ રદ થયા છે ઘણા લોકો ડીવીમાં હાજર રહ્યા નથી એના કારણે થઈ અને મોટાભાગના ઉમેદવારોનો મેરિટ છે એ ઉપર આવ્યો છે એટલે તમારો ક્રમ પણ આગળ આવી શક્યો હોય તો હમણાં જ જો અને ઝડપથી જઈ અને તમારો વિષયની જે પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ કરી અને તમે તમારો મેરિટ ક્રમ જોઈ શકો છો અને તેની સાથે જ તમારા વિષયનું કટ ઓફ પણ જોઈ શકો છો જો આપણે હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ ફરીથી હોમ ઉપર આવી અને જોઈએ કેટલીક અગત્યની માહિતી પણ મૂકવામાં આવેલી છે અહીં જેમાં ન્યૂની અંદર છે કે ગ્રાન્ટીનેડ એન્ડ હાયર સેકન્ડરી બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે વાંધા અરજી સ્વીકાર કેન્દ્રોની યાદી હવે જો તમારા મેરિટમાં તમને કોઈ વાંધો જણાતો હોય તો આધાર પુરાવાઓ સાથે આપેલા જે સ્વીકાર કેન્દ્રો છે અરજીના એ મોટા ભાગના તમે જે જિલ્લામાં તમારું વેરિફિકેશન કરાવેલું છે તે જિલ્લાના શિક્ષણ અધિકારી અથવા તો ડીઓ કે તે જગ્યાએ જઈ અને તમારે વાંધા અરજી આપવાની રહે છે તે ત્યાં જોઈ શકો છો ત્યારબાદ બીજા ન્યૂઝ મળી રહ્યા છે ઇન એડ હાયર સેકન્ડરી બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક પરથી વાંધા અરજી સ્વીકારવા માટે ઉમેદવારોને સૂચનાઓ આપવામાં આવી છે હવે આ સૂચનાઓની વાત કરીએ તો ખાસ કરીને જે સૂચનાઓ છે એમાં અગત્યની સૂચના એક એ છે કે તમારા મેરિટમાં જો કંઈ વાંધો હોય તો તમે અરજી કરી શકો છો પણ અરજી રૂબરૂ તમારા જિલ્લાના સ્વીકાર કેન્દ્રો ઉપર જ કરવાની છે પોસ્ટ મેલ રજિસ્ટર રેડી કે બીજા કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં સાથે જ બીજી અગત્યની માહિતી એ પણ છે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ બે દિવસ માટે તમે અરજી સ્વી કરી શકશો આજે એટલે કે વીસ તારીખ અને આવતીકાલ એટલે કે એકવીસ તારીખ આ બે દિવસ દરમિયાન તમારે અરજી કરવાની રહેશે એ પણ નિયત સમયમાં દસ વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધીમાં આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે પણ આ બંને શનિ અને રવિમાં પણ ઓફિસ કાર્ય ચાલુ રહેશે અને તમે અરજી કરી શકશો હવે ત્રીજું છે કે અગત્યની બાબત છે કે જે લોકોની અરજી ફોર્મ રદ કર્યો છે ગ્રાન્ટિનેડ હાયર સેકન્ડરી બિન સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પૈકી રદ કરેલી અરજીઓ કેટલાક ઉમેદવારોની અરજીઓ રદ કરી છે કોઈ પણ કારણોસર તો એ રદ કરેલી અરજીઓનું લિસ્ટ પણ અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ છે ગ્રાન્ટિનેડ હાયર સેકન્ડરી બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પૈકી સુધારા કરેલ અરજીઓ અરજીઓમાં જે સુધારો કર્યો છે એ કે ઘણા ઉમેદવારોને જ્યારે વેરિફિકેશન વખતે કંઈ સુધારા વધારા થયા છે એવા લિસ્ટ એનો લિસ્ટ પણ અહીં મૂકેલો છે અને ત્યારબાદ અગત્યની કેટલાક ઉમેદવારો આમાંથી નીકળી પણ ગયા છે કારણ કે સુધારો વધારો થતાં કેટલાક ઉમેદવારોનું મેરિટ છે એ નીચું જવાને કારણે તે નીકળી ગયા છે તો તેનું લિસ્ટ અહીંયા છે કે ભાઈ ગ્રાન્ટિનેડ હાયર સેકન્ડરી પત્રક ક જે ઉમેદવારોનું મેરિટ ડીવી લિસ્ટના કટ ઓફથી ઓછું હતું એવા લોકોનો પીએમએલ વનની અંદર સમાવેશ થયેલ નથી અને તેવા ઉમેદવારોનું લિસ્ટ પણ અહીં મૂકવામાં આવેલું છે તો આ ખાસ અગત્યના ન્યૂઝ હતા બે દિવસ છે બે દિવસની અંદર તમારે વાંધાળજી હોય જો તમારા વિષયની તો તમે કરી શકો છો અને તમે જો મેરિટ જોવા માગતા હોય પીએમએલ જોવા માગતા હોય તો મેરિટની અંદર જઈ અને હાયર સેકન્ડરી ગ્રાન્ટિન એડની અંદર પીએમએલ વન ત્યાં તમામ વિષયોનું છે પીડીએફ ફાઇલ આપેલી છે જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમની બંને માધ્યમની વાત કરીએ તો બધા જ વિષયોનો ત્યાં સમાવેશ થયેલો છે તો આ એક અગત્યની માહિતી હતી આજના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે લોકોનું પીએમએલ વનમાં નામ આવ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રો સુધી શેર કરો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ